સાધન તરીકે ચલાવાય છે। અમરેલીના દામનગર પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરકે હનુમાનજી મંદિરે હજારો પ્રવાસીઓ યાત્રિકો માટે પ્રવાસનનું સ્થળ બની ચૂક્યું છે। અહીં દૂર દૂરથી દાદાના ચરણે શીશ નમાવા અને થાળ ચોર્યાસી માટે યાત્રિકોનો અવિરત પ્રવાહ રહે છે। મંદિરના ભોજનાલયમાં શનિ રવિની રજાઓમાં અંદાજે 1500 યાત્રાળુ પ્રસાદનો લાભ લે છે। આ સ્થળ ગુજરાત સરકારે પ્રવાસન વિભાગમાં સમાવિષ્ટ કરેલ હોવા છતાં પરિવહન વિભાગ દ્વારા લાંબા રૂટની એસટી બસો ફાળવેલ ન હોવાથી દર્શનાર્થે આવતા યાત્રિકો અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। એસટી સેવા માટેને આવકના સાધન તરીકે ચલાવાઈ રહી છે। અનેક રૂટ બંધ કરાતા તંત્ર લૂલો બચાવ કરે છે કે ટ્રાફિક નથી મળી રહ્યો। મહત્વના અનેક રૂટ બંધ કરી દેવાતા ભારે હાલાકી ભોગવતા લોકોને પરિવહનની યોગ્ય સુવિધા મળશે કે નહીં તે તો સમય જ બતાવશે। બાકી તો ભૂરખિયા દાદા ઉપર ખૂબ જ શ્રદ્ધા છે, દરેક દાદા મનોકામના પૂરી કરે છે અને ભગવાનની દયા આવી જ રીતે વરસતી રહે અમારા ઉપર। આજના દિવસે 1200 થી 1500 માણસનો અંદાજે રસોઈ બનાવી હતી, એમાંથી અત્યારે 1100-1200 માણસ જેવું તો થઈ ગયું છે, 150-200 માણસ જે વધારે ખાય। નટવરલાલ ભાટિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ દામનગર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને સ્વર અતિલાલ વઘાસિયા સ્મારક ટ્રસ્ટ ધોરાજી ભારત વિકાસ પરિષદ ધોરાજી તપોવન સંશોધન કેન્દ્ર ધોરાજીના સંયુક્ત ઉપક્રમે સંતાન ઇચ્છુક દંપતી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। ઉત્તમ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર સ્ત્રી પુરુષે ઘણી બધી વાતો ગર્ભાધાન પૂર્વે જ વિચારવી પડે છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે 1 વર્ષ પહેલાં તૈયારી કરવી જોઈએ। જેમ કોઈ સારી વ્યક્તિ નિમંત્રણ વિના કોઈના ઘરમાં પ્રવેશ કરતી નથી, તેમ ઉત્તમ આત્મા પણ નિમંત્રણ વિના કોઈના ગર્ભમાં પ્રવેશ કરતો નથી। ઉત્તમ પ્રકારના પશુ અને ઉત્તમ વૃક્ષ કેવી રીતે મેળવવા સમાજમાં તે માટે વિચારણા અવશ્ય થાય છે, પરંતુ ઉત્તમ મનુષ્યનું નિર્માણ કેવી રીતે કરવું તે વિશે કોઈ વિચાર જ કરવામાં આવતો નથી। તો ચાલે સૌ સાથે મળીને ઉત્તમ પ્રજોત્પત્તિના નિયમોને જાણીએ અને અનુસાર એ વૈજ્ઞાનિક રીતે ગર્ભ રહેવાનું વિજ્ઞાન અને આયુર્વેદિક નિયમો અનુસાર પૂર્વ પ્લાનિંગ 3 મહિના દંપતીના આહાર વિહારનું માર્ગદર્શન, જેના દ્વારા દંપતીની દેહ શુદ્ધિ અને બીજ શુદ્ધિ, ત્યારબાદ ગર્ભધાનનું જેનું સંપૂર્ણ પ્રશિક્ષણ આ સેમિનારમાં આપવામાં આવ્યું। ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને સ્વર અતિલાલ વઘાસિયા સ્મારક ટ્રસ્ટ ધોરાજી ભારત વિકાસ પરિષદ ધોરાજી તપોવન સંશોધન કેન્દ્ર ધોરાજીના સંયુક્ત ઉપક્રમે ધોરાજીના શ્રી સરસ્વતી વિદ્યાપીઠ ભૂતવળ ખાતે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં દંપતીઓ, આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખોડલધામ યુવા સમિતિ દ્વારા પુલવામા થયેલા આત્મઘાતી હુમલામાં જે ભારતીય સૈનિકો શહીદ થયા હતા તે શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની રક્ત તુલા કરવામાં આવી। આ કાર્યક્રમ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખોડલધામ યુવા સમિતિ દ્વારા પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં જે ભારતીય સૈનિકો શહીદ થયા હતા તે શહીદોની શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન ધોરાજીમાં કરાયું હતું, જેમાં બહેનો અને ભાઈઓએ રક્તદાન કર્યું હતું। ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પહેલાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ નરેશભાઈ પટેલનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આગેવાનો, કાર્યકર્તા, હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો દ્વારા 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ તકે નરેશભાઈ પટેલનું રક્ત તુલાથી સન્માન કરવામાં આવ્યું, જેના પ્રત્યુત્તરમાં નરેશભાઈ પટેલે શ્રી ખોડલધામ યુવા સમિતિ ધોરાજીની કામગીરીને બિરદાવી હતી। આ તકે નરેશભાઈ પટેલ, જયેશ રાદડિયા, વિમલ કોયાણી, રણછોડભાઈ કોયાણી, વીડી પટેલ, ધર્મેશભાઈ પટેલ, હર્ષુખ ટોપિયા, જયસુખ ઠેશિયા, રાજેશભાઈ પેથાણી, દલસુખભાઈ વાગડિયા, ડીજી બાલધા, હરકિશન માવાણી તથા ધોરાજી ખોડલધામ યુવા સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અલ્પેશ ત્રિવેદી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ,
ધોરાજી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા પોસ્ટ ઓફિસ પાસે આવેલું જૂનું બંધ પડેલ મકાનનો જર્જરિત થઈ ગયેલો ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો। राजकोट जिला धोराजी में आवेला पोस्ट ऑफिस पासे अने उपलेटा रोड पर आवेल वर्षो जूनो पड़ेल मकाननो आज रोज जर्जरित थई गयेलो भाग इमारतनो भाग अचानक धराशायी थता ते विस्तार में नाश भाग मची गई हती। सदनसीबे आ घटना में कोई जानहानि थई नथी पण त्यां पड़ेली बे गाड़ीओने भारे नुकसान थयुं हतुं। त्यारे त्यांना स्थानिकोनुं एवुं कहेवानुं छे के आ जर्जरित मकाननी तंत्रने मौखिक अने लेखित रजूआत करी हती पण हजु सुधी कोई कामगीरी करवामां आवी न हती। ब्यूरो रिपोर्ट एनएस गुजरात न्यूज धोराजी। भारत सरकार द्वारा पोस्ट ऑफिस में चालती विविध जन कल्याण योजनाओं विषय जाहिर जनता ने पोस्ट ऑफिस पास मार्गदर्शन कैंप नो आयोजन करवामां आव्युं। धोराजी सब डिविजन ना जे जे डांगर इंस्पेक्टर ऑफ पोस्ट अने डीपी डोडिया धोराजी पोस्ट ऑफिस धोराजी ना नेतृत्व हेठळ भारत सरकार द्वारा पोस्ट ऑफिस में चालती विविध जन कल्याण योजनाओं विषय जाहिर जनता ने पोस्ट ऑफिस पास जरूरी मार्गदर्शन मिली रहे तेवा हेतुसर तारीख 19 अने 20 आम बे दिवस सुधी चाली रहना मार्गदर्शन सेमिनार नु आयोजन करवामां आव्युं जेमा अटल पेन्शन योजना पोस्टल लाइफ इन्श्योरन्स ग्रामीण टपाल जीवन योजना सुकन्या योजना प्रधानमंत्री सुरक्षा वीमा योजना वगैरह स्कीमों विषय जाहिर जनता ने मार्गदर्शन आपवामां आव्युं। पोस्ट ऑफिस नी वीमा योजना तथा पेन्शन योजना आखू प्रीमियम अने वधारे बोनस होय छे माटे जाहिर जनता ने लाभो लेवा माटे आ पोस्ट ऑफिस द्वारा मार्गदर्शन सेमिनार नु आयोजन करवामां आव्युं जेमां धोराजी नी आम जनताए बहोळी संख्यामां उपस्थित रहीने आ मार्गदर्शन सेमिनार मां भाग लीधो हतो। અલ્પેશ ત્રિવેદી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધોરાજી। જામકલ્યાણપુર તાલુકાના ભાટવડિયા ગામે એક ઢોંગી ભુવાએ માત્ર 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા स्वास्थ्य सारू न रहता तेज गाम मां रहतो ने मामा देव ना भुवा तरीके काम करता भरत सोनगरा पासे गयेला हता। देवनी दया थाय अने पोतानी पुत्री ने अहींथी सारू थाय तेवी आशा साथे पीड़िता ना माता पिता अहीं दीकरी ने लई गया हता। અહીં મામાદેવના ભુવા તરીકે ઓળખાતો ભરત કરશન સોનગરા જે માત્ર 22 વર્ષની ઉંમરે મામાદેવના ભુવા બની ગયા હોય તારીખ 15ના રાત્રિના સમયે ભોગ બનનારના કુટુંબીજનો ભાટવાડિયામાં ગામમાં આવેલા મામાદેવના મંદિરે લઈ ગયા ત્યારે આરોપી થોડી વાર પોતાના ધતિંગ કરીને બાળકીના કુટુંબીજનોને કહેલ કે વિધિ ખેતરમાં કરવાની છે ને તમારે અહીં રોકાવાનું ત્યારે કુટુંબીજનોએ પણ સાથે આવવાની વાત રાખતા મામાદેવ અન્ય લોકોને આવવાની રજા નથી આપતા તેમ વાત કરતા અંધશ્રદ્ધામાં માનતા આ પરિવારે પોતાની બાળકીને વિધિ કરવા પાપી ભરત સોનગરા સાથે જવા દીધી હતી। બાળકીને એકલી મૂકી આ હેવાન ભુવા સાથે મોકલ્યા બાદ ખેતરમાં પહોંચી શેતાન ભુવા ભરત સોનગરા દ્વારા પોતાનું પાપ પોકારવાનું શરૂ કર્યું। આ નરાધમ ભુવાએ માસૂમ બાળકીને શરીરે ભભૂ ચોપડવાના બહાને કપડાં ઉતારવાનું કહ્યું જેનો બાળકીએ વિરોધ કરતા ભુવાએ મામાદેવ નારાજ થશે તેમનો ભય આપતા બાળકી ગભરાઈને કપડાં ઉતારવા ભુવા ભરત સોનગરા દ્વારા બળજબરીથી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ આ હેવાને બાળકીને ફરી દેવનો ડર બતાવી કોઈને કહીશ તો મામાદેવ ક્રોધાયમાન થઈ જશે અને તારા પરિવાર ઉપર કોપ ઉતારશે તેવું જણાવીને દુષ્કર્મ કર્યા બાદ ભુવા ભરત દ્વારા તે બાળકીને તેઓના કુટુંબીજનોને સોંપી ટૂંક સમયમાં બધું સારું થઈ જશે તેવું જણાવ્યું હતું। પરંતુ આ બનાવ બન્યા બાદથી બાળકી ગુમસુમ રહેવા લાગતા આખરે 2 દિવસ બાદ બાળકીએ ભુવા ભરતે તેની સાથે કરેલી તમામ વાતની જાણ કુટુંબીજનોને કરતા પીડિતાના કુટુંબીજનો પર જાણે આ ફાટી નીકળ્યું હતું અને ખૂબ હિંમત સાથે સમાજની ચિંતા કર્યા વિના આ પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી। હવેથી કોઈ માસૂમ બાળકીઓ આવા હેવાનનો શિકાર ન બને તે માટે આ પરિવારે હિંમત દાખવી આવા સમાજમાં રહેલા ઢોંગી હેવાનને ખુલ્લો પાડી દીધો। કુટુંબીજનોએ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ અને પોલીસ દ્વારા 376 તેમજ પોસ્કોની કલમ ઉમેરી આરોપી ભુવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપી ભુવા ભરત સોનગરાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે ગણતરીના કલાકોમાં ચોક્કસ બાતમીના આધારે સાંજના સુમારે આરોપી ભરત સોનગરાને પકડ્યો હતો અને ભરત સોનગરાને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવ્યું હતું।
કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં જે પોક્સો 376 અંતર્ગત જે ગુનો નોંધાયેલો છે એ બનાવની વિગત એવી છે કે અહીંના લોકલ એક પરિવારને ઘરમાં કંઈક નડતર છે એવું લાગતા તેઓએ ભુવા મામાદેવ વગેરે જેવા તાંત્રિક લોકોની સંપર્ક કરેલ. તેઓએ એમને વિધિ માટે અમારા ઘરે આવવું પડે, અમે જ્યાં તે કહીએ ત્યાં આવવું પડે, રાત્રે વગડામાં જવું પડે એવી બધી વાતો કરી એમને ભોળવી લેતા હોય છે. આ પરિવાર પણ અનેકવાર એમના કહેવાથી 7-8 વાર એમના ઘરે અલગ અલગ જે જગ્યાએ બોલાવે ત્યાં જાય. એમને વિધિના બહાને એક વખત એમ કે આ ભાઈને અલગ આવવું પડશે, બહેનને અલગ આવવું પડશે એમ કરી અને અલગ બોલાવે, અલગ જગ્યાએ લઈ જાય અને તેમનું શારીરિક શોષણ કરતા હોય છે. અમારો એક સામાજિક સંદેશ એ છે કે આપણે ઘણીવાર આવા સમાચારો સાંભળીએ છીએ, બનાવો બને છે, તો તમામ લોકોએ જાગૃતિ કેળવવી જોઈએ. આવા ભુવા મામાદેવ જેવા લેભાગુ તત્વોમાં આપણે આવી જઈએ છીએ અને કહેવામાં આવી જઈએ છીએ અને આવા ગંભીર બનાવો બનતા હોય છે. આપણી પરિવારની બહેન દીકરીઓ આનો ભોગ બનતી હોય છે, તો મારી નમ્ર અપીલ છે કે આવું ક્યાંય પણ બને તો એમાં ફસાવવું નહીં અને આ આરોપીના જો કોઈ વ્યક્તિ ભોગ બનેલા હોય તો તેઓને પણ મારી અપીલ છે કે હવે પણ એ લોકો સામે આવે, અમારો સંપર્ક કરે, કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને હજુ પણ ફરિયાદ નોંધાવી શકે છે એવી અમારી તમામ નાગરિકોને નમ્ર અપીલ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા. તાલાડાના ધારાસભ્ય ભગવાનભાઈ બારણને ખનીજ ચોરીના કેસ બાદ 2 વર્ષ 9 મહિનાની સૂત્રાપાડા કોર્ટે સજા ફટકાર્યા બાદ તેઓને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે અને તે મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે ગીર સોમનાથના વેરાવળમાં આહિર સમાજ દ્વારા આ મામલે વિશાળ સંમેલન યોજાયું અને સરકાર સામે આહિર સમાજે બાથ ભીડવા હુંકાર કરી છે. તો વેરાવળ ખાતે ભગવાનભાઈ બારણની તરફેણમાં કારડિયા રાજપૂત સમાજે હુંકાર કરી છે. 100 જેટલા કારડિયા રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનોએ વેરાવળ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવી ભગવાનભાઈ બારણનું સભ્યપદ પાછું આપવા માંગ કરી. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે માંગ નહીં સંતોષાય તો આંદોલન કરીશું અને ચૂંટણીમાં તેની અસર દેખાડીશું. ભગવાન બારણના સમર્થનમાં કારડિયા રાજપૂત સમાજ વેરાવળ ડેપ્યુટી કલેક્ટરને પાઠવ્યું આવેદન. ભગવાન બારણનું સભ્યપદ પાછું આપવા કરી માંગ. માંગને સંતોષાય તો ચૂંટણીમાં નુકસાન ભોગવવા વર્તમાન સરકાર તૈયાર રહે તેવી ચીમકી આપી છે. આજે ગીર સોમનાથ જિલ્લાના કારડિયા રાજપૂત સમાજના બધા મુખ્ય આગેવાનો બધા ભેગા થયા છે. ડેપ્યુટી કલેક્ટર સાહેબની ઓફિસ છે અને તાલાળાના ધારાસભ્ય જે ભગવાનભાઈને જે આ સરકારે કિન્નાખોરી રાખીને એને કોઈ અધિકાર નથી અધ્યક્ષને અને એને સસ્પેન્ડ કર્યા, એને પાછા પરત લઈ લે એના માટે અમે આવેદનપત્ર દેવા માટે ભેગા થયા છે. ભગવાનભાઈની જે માગણી છે એ નહીં સંતોષાય તો અમે ભગવાનભાઈની સાથે છે, કારડિયા રાજપૂત સમાજ પણ એની સાથે છે અને સરકાર સામે ઉગ્ર આંદોલન પણ કરશું અને આવનારી ચૂંટણીઓમાં એનો એનો જવાબ પણ આપી દેશું. વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. વેરાવળના લોકોને ઓર્ગેનિક શાકભાજી અને દેશી ગીર ગાયનું દૂધ ઘી મળી રહે તે માટે શિવમ ફાઉન્ડેશન દ્વારા લોક જાગૃતિ મીટિંગ યોજવામાં આવી. ખેડૂતો જૈવિક ઓર્ગેનિક ખેતી કરે અને લોકોને સારો ખોરાક મળે તેવી જગમાલભાઈ વાળાની અપીલ છે. વેરાવળની એક પ્રાઇવેટ હોટલમાં શિવમ ફાઉન્ડેશન દ્વારા ઓર્ગેનિક જાગૃતિની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં વેરાવળના વકીલો, ડોક્ટરો અને CA જેવા મહત્વના લોકોને બોલાવવામાં આવ્યા હતા. આજે ખેડૂત જમીનમાં અતિરિક્ત દવાનો ઉપયોગ કરે છે, જેના લીધે જમીનના પોષક તત્વો નાશ પામે છે અને આ જમીનનો આવો પાક ખાવાથી પણ લોકોને અનેક રોગોનો ભોગ બનવો પડે છે. પરંતુ જો જૈવિક ઓર્ગેનિક ખેતી કરવામાં આવે તો ખેડૂતને યોગ્ય વળતર મળે અને લોકોને શુદ્ધ જમવાનું પણ મળે તે માટે ખેડૂતો અને વેપારીઓનું સંકલન કરવામાં આવશે, જેમાં ખેડૂતોનું તમામ ઉત્પાદન વેપારીઓ ખરીદશે. બંને ફાયદો થશે અને લોકોને સારું એવું જમવાનું પણ મળશે. આ ઓર્ગેનિક જાગૃતિ અભિયાનમાં જમાલભાઈ વાડા વેરાવળના 10,000 કુટુંબને સાથે રાખી લોકોના ફાયદા માટે વિવિધ મીટિંગો અને જાગૃતિ અભિયાનો કરશે. સાથે સાથે જગમાલભાઈ વાડા દ્વારા જણાવવામાં આવ્યું કે મોટી ગૌશાળા દ્વારા દેશી ગીર ગાય દૂધ અને શાકભાજી મળી રહે તે માટે વેરાવળમાં મોલ બનાવવામાં આવશે અને દરેક વસ્તુનો લેબ કરી ખરીદ વેચાણ કરવામાં આવશે. સોમનાથ ગુજરાતનું મહત્વનું ટુરિઝમનું સ્થળ છે ત્યારે આ વિસ્તારથી જ જૈવિક ઓર્ગેનિક ખેતીનો પ્રારંભ કરવામાં આવશે
તો ધીરે ધીરે સમગ્ર દેશમાં આ ખેતી તરફ લોકો વળશે અને દેશમાં જૈવિક ખેતીના ઉત્પાદનને લીધે દેશને અસાધ્ય રોગોનો સામનો કરવો પડશે નહીં અને સારા સ્વાસ્થ્યપૂર્વક લોકો 100 વર્ષ સુધી જીવન જીવી શકશે. મારું નામ છે જેઠાભાઈ કરશનભાઈ જોટવા, ગામ શાંતિપરા, તાલુકો માળિયા હાટીના. મને આ પ્રમાણે ઓર્ગોનિક ખેતી માટેના એવોર્ડ 2 મળી ગયેલા છે, આપણે જૂનાગઢ યુનિવર્સિટીનો એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ કેન્દ્રનો અને આત્મા પ્રોજેક્ટનો 2 એવોર્ડ છે તે આ પ્રમાણના મળ્યા છે. મને આ પ્રમાણે 11 વર્ષથી આ પ્રમાણની ખેતી છે તે હું કરું છું. મને ઘણો બધો વિચાર છે તે આવતો હતો કે ભાઈ ખેતી કેમ સારી સુધારવી, હેલ્થ લોકોનું કેમ સુધારવું, એના માટે પ્રયત્ન ઘણા બધા હતા મારા. પણ એકલો માણસ હું હતો, મારી પાસે કોઈ સપોર્ટર હતું નહીં. પણ આજે હું એમ છાતી ઠોકીને કહું છું કે ઘણા બધા સપોર્ટર પણ મળ્યા છે અને જગમાલભાઈ જેવા છે તે આ પ્રમાણનું પીઠબળ પણ મળ્યું છે. એટલે હવે મને એવો ગૌરવ છે કે અમારા માળિયા તાલુકાની અંદર 10-12 લોકો ઓર્ગોનિક ખેતી જે કરે છે એને આવનારા દિવસોની અંદર અમારા માળિયા તાલુકાની અંદર એક પણ ઝેરનું ટીપું નહીં પડે એ હું તમને સહેલાશ આપીને કહું છું અને 5 વર્ષમાં માળિયા તાલુકો ઓર્ગોનિક ખેતી કરી નાખશે. આજની મારું નામ જગમાલ જાદવવાળા, ગીર સોમનાથ, વેરાવળ. આજની અમારી મિટિંગ હતી વેરાવળના ખૂબ ક્રીમ લોકો, એડવોકેટ એટલે લોયર, સીએ અને ડૉક્ટરોને બોલાવ્યા હતા. આ લોકોને એટલા માટે બોલાવ્યા છે આપણે કે એ લોકોને જમવાનું જે છે ખાવાનું ઓર્ગેનિક, અને ખેડૂતોને અમે વારંવાર 6 મહિનાથી મિટિંગ કરીએ છીએ. ખેડૂતોએ ઉત્પાદન શરૂ કર્યું છે અને એનું ખરીદી કરી લે આ લોકો, વેરાવળના વેપારીઓ અને ડૉક્ટરો, એને ભાવ મળી રહે, બેનું અમારે સંકલન કરાવવાનું છે. આ સંકલન થવાથી માણસની ઉંમર આરામથી 100 વર્ષ સારી રીતે હેલ્થમાં જીવી શકે અને 100 પછીના બોનસમાં ગણાય એટલા માટેનો અમારો આ પ્લાનિંગ છે કે વેરાવળની જનતા આરામથી 100 વર્ષ જીવે અને સારી રીતે જીવી શકે એના માટેનો અમારો પ્લાનિંગ ઓર્ગેનિક. ખેડૂતો પાસે ઓર્ગેનિક શાકભાજી, ગીર ગાયનું દૂધ, એટલે દેશમાં ગાય બચી જાય અને દેશની ધરતી માતા માતાજી બચી જાય. આ ધરતી માં એને જે કેમિકલ પ્રેસ્ટેજથી ધરતીને બગાડી નાખી છે, સૂથી નાખી છે, એને સુધરી જાય અને ધરતી માતા બચી જાય અને ગાય બચી જાય અને આ લોકોને ખાવાનું મળી જાય અને આપણે જે 100 વર્ષ પહેલાં માણસો સારી રીતે તંદુરસ્ત રીતે જીવતા એ રીતે ફરી જીવવા માંડીએ એના માટે ઓર્ગેનિક ખેડૂતો પાસે ઉત્પાદન કરાવવાનું છે અને ઓર્ગેનિક વેરાવળમાં વેચાઈ શકે અને બધા ખરીદીને ખાય એટલે સામસામે બંનેને સારું મળી જાય એના માટેનો અમારો આજની આ મિટિંગનો પ્રયાસ એના માટેનો છે. એના માટે અમે 10,000 ફેમિલીને જોડવાના છે. આજે અમે માત્ર 250 ફેમિલીને બોલાવ્યા છે, આના પછી અમે 1,000 ફેમિલીને બોલાવવાના છે, એના પછી અમે 2,000ને બોલાવવાના છે અને પછી આવી રીતે 500-500 લોકોને અલગ અલગ વિભાગમાં આ વેપારી એમ ભાગ પાડી અને બધાનું જળવાઈ રહી પોતપોતાની કેટેગરી પ્રમાણના લોકો અહીંયા હાજર હોય એટલા માટે અમે અલગ અલગ મિટિંગો કરી અને આ પ્રોગ્રામ મોટો કરવાના છે. અહીંયા સોમનાથની આ ભૂમિ છે, અહીંયા કૃષ્ણ ભગવાનને આ ધરતી પસંદ કરી હતી એટલા માટે અહીંથી જે આ શરૂઆત કરવાની છે અમારું પ્લાનિંગ આખું એવું છે કે સોમનાથથી શરૂઆત થશે તો એ ભારત દેશની અંદર આખું પ્રસરી જશે અને આખો દેશ પણ સુધરશે. પણ પહેલાં અમારે સુધરવું છે, અમારે વેરાળવાળાને સુધરવું છે અને બધાને સુધારવાના છે, આ માટેનો અમારો પ્રયત્ન છે. વિજય જોટવા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. હળવદેશ્વરનગર ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલ જંગમાં સેફ્રોન લાઇન ચેમ્પિયન થઈ હતી. હળવદેશ્વરનગર ગામે ગૌશાળાના લાભાર્થી નાઇટ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટ ફાઇનલ જંગ ખેલાયો, જેમાં પહેલા ટોસ ઉછાળવામાં આવ્યો. ઉમિયા 11 હળવદ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 16 ઓવરમાં 122 રન બનાવ્યા. સેફોન લાઇન 11 ઈશ્વરનગરને જીતવા માટે 123 રનનો ટાર્ગેટ આપ્યો. બીજા દાવમાં સેફોન લાઇન 11 123 રનનો ટાર્ગેટ 15 ઓવરમાં પૂરો કરી ટુર્નામેન્ટ ફાઇનલ ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ તથા ફાઇનલની બંને ટીમના ખેલાડીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા તથા મેન ઓફ ધ સિરીઝ વિરેન્દ્રસિંહ વાઘેલાને આપવામાં આવ્યો. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન રનરઅપ ટીમને ટ્રોફી તેમજ યોગ્ય રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળવદથી નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, શ્રીરામ ગૌશાળા, ભાવેશભાઈ ઠક્કર, મયુરભાઈ રાવલ, કોમેન્ટર દિનેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ રસિયાઓ મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શૈલેષભાઈ પટેલ, સરપંચ અશ્વિનભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, હર્ષદ મહારાજ અને સમસ્ત ગામ લોકોનો સાથ સહકારથી આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં ગામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ટુર્નામેન્ટનું સંચાલન રાજેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
મયુર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હળવદ. તો હળવદ ધ્રાંગધ્રા 64 વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા લેવામાં આવી સેન્સ પ્રક્રિયા. હળવદ ધ્રાંગધ્રા 64 વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા લેવામાં આવી સેન્સ 28 થી વધુ મૂર્તિઓ મેદાનમાં ઉતર્યા હતા. હળવદ ધ્રાંગધ્રા 64 વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નક્કી કરવા રાજકીય પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી ત્યારે હળવદ ધ્રાંગધ્રા 64 વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય પુરુષોત્તમ સાવરિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભારતમાં જોડાઈ ગયા હતા. ત્યારે હાલ આ વિધાનસભા સીટ માટે પેટા ચૂંટણી થનાર છે, તે માટે કોંગ્રેસ દ્વારા આ સીટ ઉપર કયા ઉમેદવારને ટિકિટ આપી શકે તેથી ઉમેદવારી જીતી શકે અને કયા ઉમેદવાર માટે કાર્યકર્તાઓની પસંદગી છે તે બાબતની જાણકારી લેવા માટે કોંગ્રેસના આગેવાનો અને જિલ્લાની લોકસભાની બેઠકના પ્રભારી બળદેવભાઈ લુણી, ગુણવંતભાઈ મકવાણા તેમજ મનુભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ, માજી પ્રમુખ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. ધ્રાંગધ્રા તેમજ હળવદના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને આ બેઠક 28થી વધુ દાવેદાર હાજર રહ્યા હતા અને પક્ષ દ્વારા જેની પસંદગી થાય તેને જીતાડવા માટે કામ કરવા તાકીદ કરવામાં આવી અને સુરેન્દ્રનગર લોકસભાનાઓએ ધ્રાંગધ્રા વિધાનસભા પણ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મયુર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હળવદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.